ગાંધીનગર મનપાના હોદ્દેદારોની વરણીને અંગે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આવતીકાલે ગાંધીનગર મનપાના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. સામાન્ય સભામાં નવા હોદ્દેદારોની જાહેરાત થશે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામ નક્કી થઈ ચૂક્યા છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠકમાં નામોને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ઓનલાઈન પર સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે. હિરેન, આવતીકાલે બેઠક યોજાવાની છે, નામોની ચર્ચા થઈ ચૂકી છે, કયા કયા નામોની શક્યતા વધારે? આવતીકાલે સવારે 11 વાગે ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભા મળનારી છે અને એની અંદર ગાંધીનગર કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોની જાહેરાત કરવામાં આવશે. આ અંગે પ્રદેશ ભાજપ તરફથી 3 વ્યક્તિઓની જે પેનલ બનાવવામાં આવી હતી, એ 3 વ્યક્તિઓએ તમામ હોદ્દેદારોને સાંભળી અને પોતાનો રિપોર્ટ પ્રદેશ હાઈકમાન્ડને આજે આપ્યો છે અને આજે પ્રદેશ હાઈકમાન્ડ એટલે કે પાર્લામેન્ટરી બોર્ડની સમક્ષ પોતાને આ વિચાર જે છે એ રજૂ કરતા પાર્લામેન્ટરી બોર્ડે પણ આખરી નામોની નિયુક્તિ પર મહોર લગાવી અને આવતીકાલે પ્રદેશ ભાજપ તરફથી 1 વ્યક્તિ છે એ આ બોર્ડની અંદર હાજર રહેશે. સ્વાભાવિક રીતે ઓપન અનામત હોવાના કારણે કોઈ ક્ષત્રિય અથવા તો મહિલા પાટીદાર મહિલાને મેયર તરીકેનું સ્થાન આપવામાં આવશે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે.